નમસ્કાર, ડીબીલાઇ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગોગંબા ખાતે 23મી વાર્ષિક NSS શિબિરનો SH વરિયા હાઈસ્કૂલ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો. ગોગંબા ખાતે આવેલી જૂની અને જાણીતી શ્રી SH વરિયા હાઈસ્કૂલ ખાતે આજરોજ NSSની વાર્ષિક શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તારીખ 8 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી એમ 3 દિવસ સુધી આ શિબિર ચાલનાર હોવાનું જણાવ્યું હતું, જેમાં શાળાના NSSના વિદ્યાર્થીઓ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ 3 દિવસ સુધી રજૂ કરશે. આજરોજ શાળાના પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમમાં 23મી NSS શિબિરનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી અને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના વાલીમંડળના પ્રમુખ અને પૂર્વ સરપંચ અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રસિંહ પરમાર, ગોગંબા તાલુકા BRC કોઓર્ડિનેટર પ્રવીણસિંહ સોલંકી, ગોગંબાના વેપારી અગ્રણી અને પત્રકાર રાજનભાઈ શાહ, વેપારી મંડળના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય મનોજભાઈ પંડ્યા તથા NSSના કોઓર્ડિનેટર મહેન્દ્રભાઈ પટેલ દ્વારા શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે શાળામાં છેલ્લા 22 વર્ષથી NSSની પ્રવૃત્તિઓ ચલાવતા મહેન્દ્રભાઈ પટેલે શિબિરની રૂપરેખા રજૂ કરી હતી, તેમજ આગંતુક મહાનુભાવોએ પણ પ્રાસંગિક વક્તવ્યો રજૂ કર્યા હતા. NSSની પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં સેવાની ભાવના, દેશપ્રેમ તેમજ વિવિધ ક્ષેત્રમાં કુશળતા અને સફળતા હાંસિલ કરવામાં આ કાર્યક્રમ મદદરૂપ થતો હોવાનું વિદ્યાર્થીઓ તેમજ મહાનુભાવોએ જણાવ્યું હતું. આગંતુક મહાનુભાવોનું પુષ્પગુચ્છ વડે સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનોએ શાળાની NSSની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ પણ કર્યું હતું અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ મનોજભાઈ પંડ્યાએ રમૂજી શૈલીમાં વિદ્યાર્થીઓ તેમજ મહાનુભાવોને શાળાની સમગ્ર પ્રવૃત્તિઓ તેમજ શાળામાં અભ્યાસ કરતા 1200 કરતાં વધારે વિદ્યાર્થીઓના સમૂહને સાથે રાખી ચાલતી અભ્યાસ તેમજ અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓની ઝાંખી કરાવી હતી. આજના આ કાર્યક્રમમાં શાળાના સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો. અને અમારા પરમ મિત્ર જાદવ સાહેબ, સરદાર સાહેબ, NS સોલંકી સાહેબ, મહેનભાઈ, એટલે ફોર્મલી સ્ટેજ પર એટલે બોલવું પડે એટલે પ્રોત્સાહિત કરે છે આ કેમ્પને સફળ બનાવવા માટે. હું તો સિમ્બલ છું પ્રોગ્રામ ઓફિસરનો, એટલે એમ કે પટેલ પણ એવું નથી, બહુ કલેક્ટિવલી આ કામ થઈ રહ્યું છે. જે સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે 3 દિવસ જોઈશું અને 9મી તારીખે જોઈશું, એમાં મારો જીરો ફાળો છે. આખો સ્ટાફ એ હેન્ડલ કરવાનો છે એ કાર્યક્રમ. અને મારી સાથે જે સહસંચાલક, શિબિર સહસંચાલક તરીકે જોડાયેલા છે એવા ઘનશ્યામભાઈ, માધુ સાહેબ, રાકેશભાઈ, તો બધાનો માત્ર કે એડવાન્સમાં આભાર માની લઉં અને સ્વાગત કરી લઉં. અને મારી સ્ટાફ ગણ આખો, બહેનો અને ભાઈઓ અને વિદ્યાર્થી મિત્રો, NSSનું રિપોર્ટિંગ અમને કહ્યું, દિનેશભાઈએ સાચું કર્યું રિપોર્ટિંગ, અને અમને કહ્યું કે હું રિપોર્ટિંગ કરું પણ મને બહુ બોલવાનો મહાવરો નથી સ્ટેજ પર. હું વર્ગખંડનો માણસ છું એનું વારંવાર કહું છું, છતાં પણ બહુ ક્રિટિકલ પરિસ્થિતિમાં NSS ચલાવ્યું છે. ત્યાં ખાવાના નામે કંઈ ખાસ કશું હોય નહીં, તાજો ભાત પણ, દાળ પણ, બીમ લાઇટનો એક બલ્બ સળગતો હોય ત્યાં 10-10 રાતો રહ્યા છીએ. જ્યારે 2002નું કમ્યુનલ થયું ત્યારે અમે કરોલી નદી કિનારે જંગલમાં હતા, હું અને પ્રદીપભાઈ આપણા છે એ અને હું અને 25 છોકરાઓ, અને અમને તો ખબર જ નહીં કે શું બન્યું છે. પછી ગામના લોકોએ કહ્યું કે આવું થયું છે અને તમે અહીંથી જતા રહો, અને જે ડરનો માહોલ હતો અને પહેલું જ વર્ષ હતું.